રાજકોટની 8 વિધાનસભાની મતગણના માટે કણકોટ કાઉન્ટિંગ સેન્ટર સજ્જ કરી દેવામાં આવ્યું છે. દરેક બેઠકના હોલ ફરતે જાળીઓ લગાડીને બેરિકેડ કીટની કરી દેવામાં આવી છે, તેમજ નિયમો પ્રમાણે ચૂંટણી એજન્ટો જાળીની બહાર રહીને દરેક મતના મશીનના મત નોંધી શકશે. મતગણના કેન્દ્રની 8 બેઠક માટે અલગ અલગ હોલમાં મતગણના ગોઠવાઈ છે અને દરેક હોલને એક સરખી ડિઝાઇન કરીને આઇસોલેટેડ બનાવાયું છે, જ્યારે મતગણના કેન્દ્રમાં અધિકૃત વ્યક્તિઓ સિવાય કોઈને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. અહેવાલ લલિત વ્યાસ. અમારી કંકોડ ખાતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 8 વિધાનસભા ક્ષેત્રમાં આપણી મતગણતરી ત્યાં થવાની છે. સ્ટ્રોંગરૂમમાં ઓલરેડી ઈવીએમ આવી ગયા છે. મતગણતરી માટે સ્ટાફની ફાળવણી થઈ ગઈ છે. એની એક તાલીમ અપાઈ ગઈ છે, કાલે બીજી તાલીમ રાખવામાં આવી છે અને ટોટલ 500થી વધારે સ્ટાફ એમાં સાથે જોડાવાનું છે. સાથે સાથ 14 ટેબલ દરેક વિધાનસભા ક્ષેત્ર વાઇઝ ડિસાઇડ કરવામાં આવ્યા છે. તે પૈકી એક ટેબલ ઉપર 3નો સ્ટાફ રહેશે, ઇન્ક્લુડિંગ માઇક્રો ઓબ્ઝર્વર્સ. અને અમારી ઈચ્છા એવી છે કે તાત્કાલિક અસરથી એ બધી કામગીરી ચાલુ થશે. પહેલાં 1.5 કલાકમાં પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ થશે અને પછી ઈવીએમની કાઉન્ટિંગ ચાલુ થશે. દરેક ટેબલ દીઠ 3 વ્યક્તિ હોય છે એને ધ્યાનમાં રાખીને ટોટલ 500થી વધારે સ્ટાફ આખી ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયામાં સામેલ થવાના છે. કાલે એક નાનો મોટો બીએસએફ સાથે જે ત્યાં ટુકડી મૂકવામાં આવી છે એના સાથે એક બનાવ બન્યો હતો. અને બનાવ બી નથી, એ લોકોની એવી હતી કે અમે એન્ટર કરતાં પહેલાં પાસ જોઈએ છે. એટલે અમે પાસ એ બધા સ્ટાફ જે અત્યારે કોન્ટ્રાક્ટર સ્ટાફ કામ કરે છે તેને બનાવી દીધું છે, આપી દીધા છે. અને 10 વાગ્યા સુધી ત્યાં કામ ચાલુ છે અને આજ સુધીમાં કાલ સવારે સુધીમાં અમારા બધા કાઉન્ટિંગ સેન્ટર તૈયાર થઈ જશે. કાઉન્ટિંગ સેન્ટરમાં બી ટૂંકી જે સ્ટાફ આપણે મૂકીએ છીએ એના જે સાધનો મૂકવાનામાં આવે છે, ખુરશી ટેબલ્સ આ બધું સ્ટાફ જે સાધન છે એ આપણે કાઉન્ટિંગ ચાલુ થાય એથી 3-4 દિવસ પહેલાં અમે મૂકતા હોઈએ છીએ. બહુ અગાઉથી આયોજન એના માટે નથી કરતું, એનો ભાડો બહુ વધારે હોય છે. એના કરતાં અમે એને 3 દિવસ પહેલાં તૈયાર કરીને રાખીએ છીએ, એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી. અને જવાનો પછી સમજી ગયા છે, એની સાથે સિનિયર અધિકારી સાથે વાત થઈ અને પછી પ્રશ્ન પૂરો થયો છે.